હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ચેપ્ટર પહેલું એટલે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ વિશે અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ તો આ ચેપ્ટરનો આપણે ગુણભાર જોશું કે ભાઈ બોર્ડમાં આ ચેપ્ટર કેટલા માર્કમાં પૂછાય છે તો સૌપ્રથમ તો આ ચેપ્ટરમાંથી તમને વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી એમાં ચારેય વિભાગોમાં પ્રશ્ન પૂછવામાં આવશે વિભાગ એમાં એક એમસીક્યુ હશે જેનો એક માર્ક વિભાગ બી જેમાં એક માર્કનો વીએસક્યુ વીએસક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન જેના આપણે એક માર્ક ના પ્રશ્નો કહીએ છીએ તે એટલે કે એક માર્કનો એક પ્રશ્ન હશે જેનો પણ એક માર્ક છે વિભાગ સી જેમાં તમને બે માર્કનો એક પ્રશ્ન પૂછાશે જેને આપણે એસક્યુ કહીએ છીએ એટલે કે એક એસક્યુ એના બે માર્ક અને વિભાગ ડી ત્રણ માર્કના બે પ્રશ્ન પૂછાશે બરાબર છે એના કેટલા માર્ક છ માર્ક એટલે આવી રીતે ટોટલ માર્ક થશે દસ તો આ ચેપ્ટરનો જે ગુણભાર છે એ છે દસ માર્કનો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે ચેપ્ટરનું નામ અને ચેપ્ટરમાં શું ભણવાનું છે જેને આપણે રૂપરેખા કહીએ છીએ એ આપણે પહેલાં જોશું અને પછી આગળ આપણે આપણા જે ચેપ્ટર છે એની શરૂઆત કરશું તો ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ જેનું અંગ્રેજી નામ છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ તો આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે તો એ પહેલાં જોઈ લઈએ તો કે પહેલાં તો જોવાની છે પ્રસ્તાવના પછી જોઈશું આપણે સંચાલનનો અર્થ પછી જોશું સંચાલનનું સ્વરૂપ એના પછી આવશે સંચાલનનું મહત્ત્વ પછી આવશે સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય તરીકે આપણે ત્રણે ત્રણ રીતે સમજાવવાનું છે કે ભાઈ સંચાલન એ વિજ્ઞાન છે સંચાલન એ કળા છે સંચાલન એક વ્યવસાય છે બરાબર આ રીતે આપણે ત્રણે ત્રણ સમજાવવાના છે પછીનો પ્રશ્ન પછીનો જે ટોપિક આપણે કહી શકીએ સંચાલનની વિવિધ સપાટી તો સંચાલનની મુખ્ય ત્રણ સપાટીઓ છે એમાંનું આવશે ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન તો આ ત્રણેય સપાટીઓ વિશે આપણે ભણવાનું છે એના પછી આવશે સંચાલનના કાર્યો તો અહીંયા આપણે મુખ્ય કાર્યો વિશે વાત કરવાની છે અહીંયા તમને આપેલા છે આયોજન પ્રબંધ પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ બરાબર છે એના પછી આપણે એક ટોપિક જોવાનો છે સંકલન બરોબર સંકલનનો અર્થ એની લાક્ષણિકતા અને તેનું મહત્ત્વ બરોબર છે એના પછી જોવાના છે સંચાલનના કાર્ય વિસ્તારો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કાર્ય વિસ્તારો જો કાર્ય પૂછે ને તો એ બી અલગ આવશે અને કાર્ય વિસ્તારો પૂછે ને તો એ બી અલગ છે એટલે કન્ફ્યુઝન ન થાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે શું પૂછ્યું છે એ પહેલાં જોવાનું કાર્ય પૂછા છે કે કાર્ય વિસ્તારો છે જો અહીંયા આપણને કાર્ય વિસ્તારો તો સંચાલનના મુખ જે કાર્ય વિસ્તારો છે એ છે ચાર એમાંનું પહેલું આવશે માર્કેટિંગ જેને આપણે બજારીય સંચાલન અથવા તો બજાર સંચાલન કહીએ છીએ બીજું આવશે માનવ સંસાધન સંચાલન ત્રીજું છે નાણાકીય સંચાલન ચોથું આવશે ઉત્પાદન સંચાલન તો આપણે આ ચેપ્ટરમાં આ બધા જ ટોપિકનો વિગતવાર અભ્યાસ કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે તમારી પાઠ્યપુસ્તક છે એ બાજુમાં રાખજો એમાંથી જોતા જજો પ્લસમાં વિડીયોમાં પણ ધ્યાન રાખજો બરાબર છે અને જ્યાં ન સમજાય ત્યાં તમારે અન્ડરલાઇન કરી લેવાની છે ઓકે તો આજે આપણે જોવાની છે પ્રસ્તાવના પહેલાં તો સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ કે ભાઈ આ સંચાલન છે એનો ઉદ્ભવ ક્યારે થયો બરાબર એના વિશે આપણને થોડીક અહીંયા વાત કરે સંચાલનની જે શરૂઆત છે ને વિદ્યાર્થી મિત્રો એ કોઈ આજકાલની નથી એ ખૂબ જ એમ કે પ્રાચીન સમયથી થયેલી છે કે જે સમયે પાષાણ યુગ પાષાણ યુગ એટલે કે પથ્થરનો યુગ પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો તમને બધાને ખબર છે કે પહેલાના સમયમાં જે આદિવાસી લોકો હતા એ શું કરતા તો કે પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા તો એના માટે એક કરતા વધુ માણસોની જરૂર પડતી શિકાર કરવા માટે એક કરતાં વધુ માણસોની જરૂર પડતી એ સમયે એમ અને આ કાર્ય માટે તે સમયમાં આયોજન માર્ગદર્શન સંકલન કે દેખરેખ રાખીને કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ એટલે કે જ્યારે આ જે આદિમાનવ છે શિકાર કરતો પ્રાણીઓનો તો એ સમયે આ જે કાર્ય છે એને પૂરું કરવા માટે શું કરવામાં આવતું તો કે આયોજન છે માર્ગદર્શન છે સંકલન છે દેખરેખ રાખવામાં આવતી અને આજે આખી શિકારની જે પ્રક્રિયા છે એ શું કરવામાં આવતી પૂરી કરવામાં આવતી અને બસ ત્યારથી જ સંચાલનની શું થઈ શરૂઆત થઈ સમજાય છે વિદ્યાર્થી મિત્રો અને આ જ પ્રક્રિયા એટલે કે સંચાલન માનવીને જ્યારથી પોતાની જેમ મર્યાદાઓ છે એ જાણી માનવી છે ને એને પોતાની મર્યાદાઓનો ખ્યાલ આવ્યો કે ભાઈ હવે હું એકલો બધી જગ્યાએ પહોંચી શકું એમ નથી હું એકલો બધું કામ કરી શકું એમ નથી એટલે કે એને પોતાની મર્યાદાઓનો ખ્યાલ આવ્યો અને એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓના સાથ અને સહકારથી એણે કામ કરવાનું શું કર્યું ચાલુ કર્યું આજે માની લ્યો કે નાની એમથી દુકાન હોય તો આજે એકલા દુકાનનો એક માલિક હોય ને એ બધું મેનેજ કરી લેતો હોય એ બધું સંચાલન કરી લેતો હોય પણ હવે માની લો એક દુકાનમાંથી બીજી દુકાન થાય એટલે કે ધંધાનો શું થયો વિકાસ થયો વિસ્તાર થયો તો બીજી દુકાને સંભાળવા માટે એમ કઈ કે લોકોની જરૂર પડશે માણસોની જરૂર પડશે આજ એકલો વ્યક્તિ તો બધે પહોંચી શકવાનો નથી તો હવે એને શું કર્યું તો કે લોકોને કામે રેખા સમજાય છે હું ઇન શોર્ટ એક્ઝામ્પલ આપું છું તમને અને બસ જ સંચાલનની શું થઈ થઈ શરૂઆત હવે આપણે જોવાનું છે સંચાલનનો અર્થ આપણે અહીંયા મુખ્યત્વે ત્રણ જે અર્થ જે આપણે કહેવાય ને કે જે પ્રોફેસરો છે એને જે આપેલા અર્થ છે એ અહીંયા જોવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો અર્થ આપણને આપેલો છે કુંસ અને ઓડોનલ કુંસ અને સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા જો અહીંયા શું કીધું છે જોઈજો અને ઓડોનલ કે ભાઈ સંચાલન એટલે શું તો કે અન્ય વ્યક્તિ એટલે કે બીજા વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી શું લેવાનું છે કામ લેવાનું છે બરાબર અને એના પાસે એ કામ લેવા માટે શું જોઈએ કળા જોઈ બરોબર છે આજ આપણે સ્વાભાવિક છે તમને ખબર હોય તમારે જો નાના ભાઈ બહેનો હોય ને એને તમે એમ કહો ને કે પાણીની મને એક ગ્લાસ ભરે તો એ ના પાડી આજ તમે કંપની કોઈ કંપનીનું સંચાલન કરતા હોય અને એ કંપની જ્યારે તમારે મેનેજ કરવાની થાય ત્યારે અન્ય વ્યક્તિઓ પાસેથી તમારે શું લેવાનું છે કામ લેવાનું છે તો એના માટે પણ શું જોઈએ કળા જોઈ એટલા માટે કુંજને ઓડોન લે સંચાલનને શું કીધું છે કળા કીધી છે બરાબર કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા સમજાય છે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણને બીજો અર્થ આપ્યો છે એ છે લિવિંગસ્ટન કે લિવિંગસ્ટને આપણને શું કીધું જુઓ કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવાય ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછો ખર્ચો તમારા પાસે જે ઉપલબ્ધ સાધન સગવડો જે છે એનો કેવો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના જે નિર્ધારિત એટલે કે જે નક્કી કરેલા જે ધ્યેય છે એને સિદ્ધ કરવાનું જે કાર્ય એને કહેવાય સંચાલન આવું લિવિંગસ્ટને કીધું સમજાય છે અને છેલ્લો અર્થ જે આપણને આપ્યો છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો યંત્રો સાધનો પદ્ધતિ નાણું બજારનું શું કરે છે આયોજન કરે છે તેના ઉપર શું રાખે છે અંકુશ તે માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેય ઈચ્છિત ધ્યેય એટલે કે નક્કી કરેલા ધ્યેયને શું કરી શકાય સલ કરી શકાય અથવા તો સિદ્ધ કરી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો અહીં જોઈ શકો છો આપણને જે સિક્સ એમ આપ્યા છે કે જ્યાં માણસોને શું કહેવાય અંગ્રેજીમાં મેન યંત્રોને મશીન સાધનોને મટીરિયલ્સ પદ્ધતિને મેથડ્સ નાણાંને મની અને બજારને માર્કેટ જો તમે જોઈ શકો છો આ સિક્સ એમ છે બરોબર છે તો કે ડૉક્ટર જ્યોટેરિયાએ શું કીધું કે ભાઈ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો યંત્રો સાધનો પદ્ધતિ નાણું બજાર આ બધાનું શું કરવામાં આવશે આયોજન કરવામાં આવશે આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે પછી લોકો જ્યાં કામ કરતા હોય કે જે માનવ પ્રયત્ન કે જે લોકો જ્યાં કામ કરતા હોય એને શું પૂરી પાડે નેતાગીરી પૂરું પાડે સંકલન પૂરું પાડે માર્ગદર્શન પૂરું પાડે જેથી એકમના જે નક્કી કરેલા જે ધ્યેય છે એને સિદ્ધ કરી શકાય સમજાય વિડિયોમાં આપણે આટલું રાખી છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ટોપિક નંબર ટુ બરોબર એટલે કે સંચાલનનું સ્વરૂપ કે જેને લાક્ષણિકતા પણ કહેવાય છે બરોબર છે એ આપણે ભણવાનું છે